Hi everyone, welcome to Fly Up Online Classes. So, બધા રેડી છો? આજે આપણે બનાવશું હોલ સમ સૂપ. એટલે કે તમે એક ટાઈમ નું જમવાનું સ્કીપ કરી શકો છો અગર તમે આ સૂપ નો બાઉલ લઈ લો તો. બધા પોતપોતાને મ્યુટ કરી દેશો. અને ઈશિતા વખારિયા, તમારો વિડીયો ઓફ કરજો. એન્ડ નિકિતા કોઠારી, તમારો વિડીયો બી ઓફ કરજો હમણાં. સો આજે આપણે ચાર ટાઈપના સૂપ બનાવશું. એ ચારેમાં બેઝ આપણે અલગ અલગ યુઝ કર્યા છે, પણ જે વેજીટેબલનું યુઝિંગ છે એ તમે કોઈ પણ સૂપમાં કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. મેઇન ઇઝ ધ બેઝ, જે આપણે લગભગ 250 થી 275 કેલરીનું એક બાઉલ બનશે તમારું. પ્રોપર મોટી સાઇઝનું બાઉલ લેશો તો તમે સાંજના જમવાની બદલે ક્યારે પણ આ સૂપ લઈ શકો છો. સો ફાઇન, સૌથી ફર્સ્ટ આપણે બનાવશું. બધા પોતપોતાને મ્યુટ કરી દેશો. સૌથી ફર્સ્ટ આપણે બનાવશું હેલ્ધી હાર્ટ સૂપ. સો એના ઇન્ગ્રેડિયન્ટ રેડી કરશો, રાખશો. જેની માટે મેં કીધા હતા આપણે સ્ટોક ની આઈટમો બધી, ટમાટર છે, પછી આની અંદર બધું મિક્સ છે, ભોપલું એટલે કે પમ્પકિન, હાફ કપ કેબેજ, બેઝિલ, સેલરી અને પર્પલ કેબેજ, બધું જ મેં આ મિક્સ ચોપ કરીને રાખ્યું છે. અને સાથે આપણને જોશે પલાળેલી મૂંગ દાલ. જે મેં 1/4 કપ જેટલી મૂંગ દાલ પલાળીને રાખી છે. હવે આપણે એક પેન લેશું. પેનમાં આપણે અત્યારે ઘી, બટર, ઓઇલ કંઈ જ નથી નાખવાનું. ડિરેક્ટલી આપણે આ ચોપ કરેલા વેજીટેબલ એમાં નાખશું. બધું મોટા મોટા ક્યુબમાં કટ કર્યું છે. અને આ જે પલાળેલી મૂંગ દાલ છે એ આપણે એમાં પાણી સાથે એડ કરી દેશું. મૂંગ દાલ ખાસ પલાળીને નાખજો, અધરવાઇઝ તમારું વેજીટેબલ ચડી જશે પણ મૂંગ દાલ કુક નહીં થાય અને હાર્ડ રહેશે. હવે આપણે ગેસ ચાલુ કરશું. અને એની અંદર આપણે રોઝમેરી અને થાઈમ, જેની પાસે ફ્રેશ છે એ લોકો ફ્રેશ વાળા એડ કરશે. રોઝમેરી અને થાઈમ હવે ઓલમોસ્ટ બધી અવેલેબલ હોય છે. આ વસ્તુ અહીંયા કાંદીવલી મહાવીનગરમાં ફાર્મર ગાર્ડન ખુલ્યું છે, એની પાસે તમને આ બધી વસ્તુ મળી જશે. સો આ જે થાઈમ છે એમાં જે ઝીણા ઝીણા પાંદડા દેખાય છે એ આપણે એમાં એડ કરશું. ઝીણા ઝીણા પાંદડા આપણે એમાં એડ કરશું. આની બહુ જ સરસ ફ્લેવર આવે છે. અને જેને બી કાંઈ બી પૂછવું હોય તો એવરીવન ચેટમાં પૂછશો. ઓકે, અને આઈ હોપ વોઇસ બધાને ક્લિયર છે. એક કે બે જણા રિપ્લાય કરશો ખાલી. અને આવી રીતે નાના નાના જે પાંદડા નીકળે છે એ આપણે આમાં નાખવાના છે. અને જેની પાસે નથી એ લોકો પછી મિક્સ હર્બ્સ નાખી દેશે તો ચાલશે. બટ આ અગર તમને ફ્રેશ જ્યારે બી મળે તો લઈ લેજો. એને ફ્રીઝમાં આરામથી તમે 10 થી 12 દિવસ સુધી સ્ટોરેજ કરી શકો છો. તો તમે સૂપ, સલાડ, ઇટાલિયન, મેક્સિકન બધામાં જ આનો વપરાશ કરી શકો છો. પણ એને આવી રીતે જ રહેવા દેજો. એને આ ખાલી પાંદડા છૂટા કરીને નહીં રાખતા, એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ. અને આમાં હું થોડુંક હવે પાણી એડ કરી દઈશ, 1/2 કપ જેટલું પાણી એડ કરી અને આપણે એને કુક થવા દેવાનું છે. અને થોડીક હું નાખીશ એમાં રોઝમેરી.
રોઝમેરી આવી આવશે, ગ્રીન કલર ની હોય બટ આ રહેલી છે એટલે કલર આવો થઈ ગયો છે, બટ એની ફ્લેવર બહુ જ સરસ આવે છે. અગર તમારી પાસે ડ્રાય રોઝમેરી હોય તો ઈ તમે અત્યારે 1/4 ટીસ્પૂન નાખી શકો છો. ફ્રેશ ની ફ્લેવર બહુ જ સરસ આવશે, જેવું બોઇલિંગ ચાલુ થશે એકદમ એની ફ્લેવર આવવા માંડશે, સરસ મજાની સુગંધ આવવા માંડશે. હવે આપણે એને હલાવી અને એને આપણે પ્રોપરલી કુક કરવાનું છે. સેકન્ડ થિંગ, આ બધી વસ્તુ તમે મિક્સ કરી અને કુકરમાં બી બોઇલ કરી શકો છો, પણ આપણે આ બધું ફ્રેશ થાઈમ બેઝિલ ને બધું નાખ્યું છે તો અગર તમે એને છૂટું આવી રીતે રાંધશો તો એ બધી વસ્તુનું ફ્લેવર વધારે સરસ આવશે. હવે આને કુક થતા લગભગ 10 થી 12 મિનિટ જશે તો આપણે એને સાઈડમાં એક બીજા ગેસ પર મૂકી દઈએ અને અહીંયા આપણે બીજી તૈયારી ચાલુ કરીએ. આને હું બીજા ગેસ પર શિફ્ટ કરી દઈશ. થોડુંક પાણી મેં અત્યારે નાખ્યું છે, હજી થોડુંક ટોટલ 1 કપ જેટલું પાણી નાખી દેશો તો ચાલશે. આંબી પછી આપણે બધું ચર્ન કરવાનું છે અને ઢાંકીને હવે હું એને બોઇલ થવા દઈશ. એને હું ઢાંકી દઈશ અને આપણે એને બોઇલ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે આવીએ ફર્સ્ટ વાળું, થ્રેડ નૂડલ્સ એન્ડ ક્રન્ચી વેજીટેબલ સૂપ, જેની માટે નૂડલ્સ ને બોઇલ કરવાના હતા, બોઇલ કરીને રાખવાના હતા. આમાં તમે કોઈ પણ નૂડલ્સ વાપરી શકો છો, નોર્મલ નૂડલ્સ, રાઈસ નૂડલ્સ, યા તો ઉડોન, જે પણ તમારી પાસે અવેલેબલ હોય તમે એમાં યુઝ કરી શકો છો. સો હવે પહેલા એક કાઈ બી વેસલ યા તો બાઉલ લેજો જેની અંદર આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરવાના છે. આની અંદર હું બધા જ ઇન્ગ્રેડિયન્ટ પહેલા મિક્સ કરીશ. સૌથી ફર્સ્ટ આપણે નાખશું 3 ટેબલ સ્પૂન કોર્નફ્લાવર, 3 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લાવર. અગર તમારે એકદમ હેલ્ધીમાં જવું હોય તો તમારે કોર્નફ્લાવર યુઝ ન કરવો હોય તો તમે અહીંયા ઓટ્સ નો પાવડર વાપરી શકો છો. કોર્નફ્લાવર ની બદલે રોલ્ડ ઓટ્સ જે આવે છે એનો પાવડર કરીને વાપરી શકો છો, સેમ મેઝરમેન્ટ. તો મેં અહીંયા લીધું છે 3 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લાવર. એમાં આપણે એડ કરશું 2 ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ. અને અગર તમારી પાસે ગ્રીન ચીલી સોસ નથી તો રેડ ચીલી સોસ નહીં નાખતા, કારણ કે કલર બહુ ફરી જશે. એને બદલે તમે ગ્રીન ચીલી પેસ્ટ નાખી દેજો. સો આમાં હું નાખીશ 2 ટેબલ સ્પૂન જેટલું ગ્રીન ચીલી સોસ. ત્યારબાદ નાખશું 2 ટેબલ સ્પૂન જેટલું મિન્ટ. મિન્ટ ને હું બારીક બારીક ચોપ કરીને એમાં નાખી દઈશ. 2 ટેબલ સ્પૂન જેટલું મિન્ટ. આમાં મિન્ટ સ્કીપ નહીં કરતા, કારણ કે મિન્ટ ની એક સરસ મજાની ફ્લેવર આવશે. વચ્ચે વચ્ચે તમે જે સૂપ રાખ્યું છે એને હલાવતા રહેશો, વચ્ચે વચ્ચે જે બોઇલ કરવા આપણે સૂપ રાખ્યું છે એને હલાવતા રહેશો. થાઈમ ની ને રોઝમેરી ની સરસ મજાની સુગંધ આવી રહી છે. એને મીડિયમ ગેસ ઉપર બોઇલ કરવા રાખજો, કારણ કે ફાસ્ટ પર ઢાંકીને કરશો તો બધું બહાર આવશે થોડુંક. હવે 2 ટેબલ સ્પૂન મિન્ટ નાખ્યા બાદ નાખશું આપણે 2 ટેબલ સ્પૂન જેટલી કોરિયન્ડર, 2 ટેબલ સ્પૂન જેટલી કોરિયન્ડર એમાં નાખીશ. ત્યારબાદ નાખશું 10 to 12 બેઝિલ ના લીવ્સ, 10 to 12 બેઝિલ ના લીવ્સ જે આપણે એટ અ ટાઈમ જ ચોપ કરશું. આજે ઘણા નવા સ્ટુડન્ટ છે તો ખાસ એ લોકો માટે કે બેઝિલ ને ક્યારેય ચોપ કરીને નહીં રાખતા,
જ્યારે બી યુઝ કરવાની હોય ઇન્સ્ટન્ટ જ એને સોરી ઇન્સ્ટન્ટ જ એને ચોપ કરીને યુઝ કરજો. બેઝિલ નાખ્યા બાદ 1 ટેબલ સ્પૂન સોયા સોસ. હું અત્યારે કિકોમન નું સોયા સોસ નાખી રહી છું, પણ જો તમારી પાસે કિકોમન ન હોય તો અને ડાર્ક સોયા સોસ હોય તો તમે 1/2 ટેબલ સ્પૂન જ એડ કરશો, કારણ કે ડાર્ક સોયા સોસ થી કલર બહુ ફરી જશે, આપણે કલર બહુ ચેન્જ નથી કરવાનો. તો હું નાખું છું 1 ટેબલ સ્પૂન, અને તમારી પાસે નોર્મલ સોયા સોસ હોય તો નાખજો 1/2 ટેબલ સ્પૂન. ત્યારબાદ નાખશું આપણે 1/2 લેમન. ત્યારબાદ નાખશું 1/2 લેમન. હાફ લેમન અત્યારે એડ કરીશ. ત્યારબાદ 1/4 ટીસ્પૂન મરી પાવડર. 1/4 ટીસ્પૂન મરી પાવડર અને 4 કપ્સ વોટર. 4 કપ્સ વોટર. વોટર નાખ્યા બાદ અને એના બાદ આપણે સોલ્ટ નાખશું. હું પછી થોડું વોટર નાખું છું હજી. અને સોલ્ટ આપણે અત્યારે 1/4 ટીએસ જેટલું એડ કરશું. અને હવે એને આપણે મિક્સ બોસ ની મદદથી ચર્ન કરવાનું છે, તો હું એને બોસમાં ચર્ન કરીને આવું છું. આ રીતે મેં બોસમાં ચર્ન કરી લીધું છે. હવે આપણે એનો ફાઇનલ સૂપ બનાવશું, અને સાથે સાથે અહીંયા આપણે જે બીજું સૂપ રાખ્યું છે એને જરા ચેક કરી લેશું. હજી 5-1 મિનિટ સુધી, એટલે કે અંદરના જે આપણા વેજીટેબલ છે એ બધા સોફ્ટ ગરી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. અંદરના વેજીટેબલ ગરી જાય ત્યાં સુધી કૂક કરવાનું છે. અને આમાં તમે મગની દાળની બદલે તમે રાજમા બી નાખી શકો છો, ચોરા પણ નાખી, જે આપણે પાંખી આઠમ પાંખીના બનાવીએ ને વ્હાઈટ ચોરા, એ પણ તમે નાખી શકો છો, યા તો મસૂરની દાળ નાખી શકો છો. બટ કોઈ બી એક જ નાખજો, બધું મિક્સ ના નાખતા. ફાઈન, હવે આપણે આને વઘાર આપશું. તો એની માટે આપણે એક પેન લેશું. પહેલા એની માટે આપણે એક પેન લેશું. અને સોરી, પહેલા આપણે એની માટે જે વેજીટેબલ સોતે કરવાના છે એ કરી લઈએ.
એની માટે આપણને 1.5 કપ જેટલા શ્રેડેડ વેજીટેબલ લેવાના છે અને એને આપણે સોતે કરવાનું છે. સો આ છે આપણા શ્રેડેડ વેજીટેબલ. બધી વસ્તુને લાંબી લાંબી સમારી લીધી છે. કેબેજ, કેપ્સિકમ, ઝુકીની, બેલ, આપણે આ બેબી કોર્ન, બધી વસ્તુને લાંબી લાંબી સમારી લીધી છે. અને હવે આપણે પેનમાં એકદમ લિટલ બીટ એટલે કે 1 ટીસ્પૂન જેટલું ઓઇલ લેશું. 1 ટીસ્પૂન જેટલું હું એમાં ઓઇલ લઈશ. અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરશું. જેવું ઓઇલ ગરમ થશે આપણે ડિરેક્ટલી એમાં આપણા વેજીસ નાખી દેશું. અંદર કોઈ જ મસાલા અત્યારે આપણે એડ કરવાના નથી. એમાં કોઈ જ મસાલા આપણે અત્યારે નાખવાના નથી. ડિરેક્ટલી વેજીટેબલ ને એડ કરશું. ઓઇલ ગરમ થશે એટલે વેજીટેબલ આપણે એમાં નાખશું. ઓઇલ ગરમ થઈ ગયું છે એમાં ડિરેક્ટલી વેજીટેબલ નાખી દેશો. ડિરેક્ટલી આપણે વેજીટેબલ નાખી દીધા છે. હવે એને આપણે ફાસ્ટ ફ્લેમ પર થોડુંક સોતે કરવાનું છે. એકદમ સોફ્ટ થઈ જાય એવું નહીં કરતા. વેજીટેબલ આપણે નોર્મલી ક્રન્ચી જ રાખવાના છે. વેજીટેબલને આપણે ક્રન્ચી જ રાખવાના છે. ફાસ્ટ ગેસ ઉપર આપણે એને સોતે કરશું. કોઈના કઈ ક્વેશ્ચન નથી આવતા. આઈ હોપ બધું બરાબર જઈ રહ્યું છે, બધાને સમજાઈ રહ્યું છે. એક સિંગલ ક્વેશ્ચન નથી આજે. હવે આપણે આ સેકન્ડ સૂપ ને જોશું. ઓલમોસ્ટ એ કુક થઈ ગયું છે. ખુશી ફરાફરા સેકન્ડ સૂપ મારું કુક થઈ ગયું છે. હવે આપણે એનો ગેસ બંધ કરી રહ્યા છીએ અને એને થોડી રૂમ ટેમ્પરેચર જેવું ઠંડુ થશે એટલે એને ચોન કરવાનું છે. નહીં નહીં, પાર્બોઈલ કઈ જ નથી કર્યું. બધું જ આમાં મેં રો લીધું છે. કારણ કે ઝીણા ઝીણા સમયરા છે એટલે બોઇલ કરવાની જરૂર નથી. હવે આને પંખા નીચે મૂકી દેશો અને આપણે એને પ્રોપર ઠંડુ થાય પછી ચર્ન કરવાનું છે. એકદમ રૂમ ટેમ્પરેચર આવવા દેજો. અને આ વેજીટેબલ ને ફાસ્ટ ગેસ પર આપણે સોતે કરી રહ્યા છીએ. મને નોર્મલી બર્ન ઇફેક્ટ થોડીક વધારે ગમે છે એટલે હું થોડાક એને બર્ન ઇફેક્ટ જેવા કરીશ. અગર તમને બર્ન ઇફેક્ટ નો ટેસ્ટ ન ભાવતો હોય તો આ સ્ટેજ પર આવી જાય એટલે તમે ગેસ બંધ કરી શકો છો. હું એને 2 મિનિટ જરાક વધારે રહેવા દઈશ અને પછી ગેસ બંધ કરીશ. ઈ આપણું થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે એક તપેલું લેશું અને એની અંદર આપણે જે આ ચર્ન કરેલું મિક્સચર છે એ મિક્સચરને હું પોર કરીશ. એ મિક્સચરને આપણે પોર કરશું. અને એનો ગેસ ચાલુ કરી અને એને બોઇલ કરવા મૂકશું. એનો ગેસ ચાલુ કરી દઈ અને એને બોઇલ કરવા મૂકશું. અને જેની પણ પાસે કફીર લીવ્સ છે, જેની પાસે કફીર લીવ્સ છે એ લોકો કફીર લીવ્સ એમાં એડ કરશે.
આ જો આ મારા વેજીસ બર્ન્ટ ઇફેક્ટ થઈ ગઈ છે, હવે હું એને કાઢી લઉં છું. એને આપણે હવે એક બાઉલમાં કાઢી દેશું અને ઠંડા થવા દઈએ. એને હવે હું એક બાઉલમાં કાઢીશ. બહુ દેખાય. આ વેજીટેબલ ને આપણે સાઈડમાં મૂકીએ, સોતે કરેલા. અને આ જે આપણું સૂપ મૂક્યું છે મેં, સૌથી ફર્સ્ટ વાળું સૂપ, થ્રેડ નૂડલ્સ વાળું, એની અંદર મેં કફીર લીવ્સ એડ કર્યું છે. અને જેની પાસે કફીર લીવ્સ ન હોય એ લોકો લેમન ગ્રાસ ની પાછળની જે થીક વાળી સ્ટોક હોય એ નાખી શકે છે. અને જયારે બોઇલ થશે ત્યારે બંને વસ્તુને આપણે રિમૂવ કરી દેશું. અને 2 ટેબલ સ્પૂન સેલરી આમાં અત્યારે એડ કરીશું. 2 ટેબલ સ્પૂન જેટલી સેલરી આપણે એમાં એડ કરશું. કર્યા છે ને આપણે સોતે, કર્યા ને બેબી કોર્ન બી હતા એમાં. આ જો, ધીસ ઇઝ બેબી કોર્ન. ને આમાં તમે હજી પણ બીજા, એટલે કે બ્રોકોલી છે કે એના સિવાયનું જે બી એક્ઝોટિક વેજીટેબલ છે, ફ્રેન્ચ બીન્સ છે, કોઈ પણ વેજીટેબલ તમે એમાં લઈ શકો છો. હવે આ સૂપ ને આપણે જરા હલાવી દેશું. બહુ તમને થિકનેસ તમારા ઉપર ડિપેન્ડ છે, તમને કેવું થીક જોવે છે એ પ્રમાણે એને કુક કરવાનું છે. બીકોઝ ઓલરેડી એમાં કોર્નફ્લાવર નાખેલો છે એટલે થોડી થિકનેસ આવી જશે. એટલે તમારા ટેસ્ટ મુજબ આપણે આ સોસ ને થીક કરવાનો છે. હું એને હવે હમણાં 5 થી 7 મિનિટ માટે બોઇલ કરવા માટે મૂકું છું. અને સાથે સાથે હવે આપણે આવીએ. થોડુંક તમે જમ્બલિંગ લાગશે કારણ કે આપણે 2-2, 3-3 સૂપ સાથે બનાવશું. કારણ કે આખો સૂપ એક સાથે બનાવશું તો બહુ ટાઈમ જશે. સો હવે આપણે આવશું જે હેલ્ધી હાર્ટ સૂપ માટેના વેજીટેબલ બનાવવાના છે એની ઉપર. હેલ્ધી હાર્ટ સૂપના વેજીટેબલ પર આવીએ. એમાં છે 2 કપ મિક્સ વેજીટેબલ, 2 કપ મિક્સ વેજીટેબલ, બેલ પેપર, ફ્રેન્ચ બીન્સ, બેબી કોર્ન, બ્રોકોલી અને સિંગોડા. સિંગોડા મને નથી મળ્યા, જેને બી મળ્યા હોય એ લોકો એમાં એડ કરી શકે છે. સો આ છે મારું વેજીટેબલ ચોપ કરેલું. ભાઈ દઈ દે ને, હાડા ના રાખીશ. હવે સેમ થિંગ આ વેજીટેબલ ને બી પેલા આપણે સોતે કરશું, પછી એમાં બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ નાખશું. પેલા આપણે આ વેજીટેબલ ને સોતે કરશું, જેની માટે આપણે ગેસ ચાલુ કરી દઈએ. સોરી, પેલા આપણે પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઓઇલ લેશું. એકદમ ઓછું ઓઇલ, અને તમે વિધાઉટ ઓઇલ બી એને સોતે કરી શકો છો. અગર તમે હેલ્થ કોન્સિયસ છો અને પ્રોપર ડાયટ ઉપર હો તો વિધાઉટ ઓઇલ, બટર, ઘી તમે ડિરેક્ટલી વેજીટેબલ સોતે કરી શકો છો નોનસ્ટિક વેસલમાં. ઓઇલ કોઈ પણ, અને અગર ઓલિવ ઓઇલ લો તો પણ ચાલે, કુકિંગ ઓલિવ ઓઇલ ઓર અધરવાઇઝ નોર્મલ કુકિંગ ઓઇલ કોઈ બી લઈ શકો છો. હવે હા, હું આમાં વેજીટેબલ એડ કરું છું. વેજીટેબલ મેં એડ કર્યું છે એમાં. અને હવે અગેન એને પણ આપણે ફાસ્ટ ગેસ પર સોતે કરશું. બધી વસ્તુ મારી રો છે, કઈ પણ મેં પારબોઇલ નથી કર્યું આમાં પણ. બધી જ વસ્તુ આપણે રો લીધી છે. ફાસ્ટ ગેસ પર એને સોતે કરવાનું છે. સાથે સાથે વચમાં વચમાં આ સૂપ ને પણ જોતા રહેશો.
વચ્ચે વચ્ચે આ સૂપ ને જોતા રહેશો અને તમારા ટેસ્ટ મુજબ એમાં સોલ્ટ ચેક કરશો, તમારા ટેસ્ટ મુજબ એમાં સોલ્ટ ચેક કરશો અને કફીર લીવ્સ ની એક સરસ મજાની ફ્લેવર એમાં આવશે. જ્યારે પણ આપણું સૂપ બોઇલ થઈને રેડી થઈ જશે એટલે એમાંથી આપણે કફીર લીવ્સ કાઢી લેશું. તમારા ટેસ્ટ મુજબ સોલ્ટ એમાં ચેક કરી લેશો. હું લિટલ બીટ એમાં સોલ્ટ એડ કરીશ, બાકી ખટાશ તીખાશ એકદમ પ્રોપર છે. તમને વધારે સ્પાઇસી જોવે તો તમે નાખી શકો છો, પણ બેઝિકલી સૂપ વધારે સ્પાઇસી ન હોય. ઓલમોસ્ટ મારું સૂપ થવા એવું છે. હું બહુ ઘટ નથી રાખતી, કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હવે 2 કે 3 મિનિટમાં હું એને કાઢી લઈશ અને અહીંયા આ વેજીટેબલ ને બી થોડીક હું બર્ન્ટ ઇફેક્ટ આપીશ. વેજીટેબલ ને પણ હું થોડીક બર્ન્ટ ઇફેક્ટ આપીશ. ને જ્યારે બી તમે વેજીટેબલ સોતે કરો એમાં સોલ્ટ મસાલા કાંઈ જ નથી નાખવાના. જસ્ટ આવી રીતે કાચા જ એને સોતે કરજો તો એ તમારા એકદમ ક્રન્ચી રહેશે. પછી જ્યારે ઠંડા થઈ જશે પછી એમાં આપણે બાકીના બધા મસાલા એડ કરશું. અત્યારે ફાસ્ટ ગેસ પર જ એને પ્રોપરલી સોતે કરી રહ્યા છીએ. અગર તમને બર્ન્ટ ઇફેક્ટ ઓછી ગમતી હોય તો તમે ગેસ બંધ કરી દેજો. હું હજી 1-2 મિનિટ રહી અને પછી આનો ગેસ બંધ કરીશ. બસ ઓલમોસ્ટ મારા વેજી પણ બર્ન્ટ થઈ જવા આવ્યા છે. સેમ આને પણ હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશ. આને પણ હવે હું એક બાઉલમાં કાઢી લઈશ. એને ઈચ પેનમાં નહીં રહેવા દેતા, નહીતર એમાં રહેશે એ થોડા સોગી થઈ જશે. એટલે તુરંત બીજા એક ઠંડા બાઉલમાં, એટલે કે આપણા નોર્મલ બાઉલમાં કાઢી લેશો. હવે આ વેજીટેબલ ને બી આપણે સાઈડમાં જવા દઈએ હમણાં. સો આપણા સેકન્ડ સૂપ ના બી વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે. હવે આ જે આપણું ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે, સાથે સાથે તમે જે ઠંડુ કરવા મૂક્યું હતું એને પણ ચેક કરશો. આ બેઝ ઠંડુ થઈ ગયું છે એટલે હવે હું એને મિક્સીમાં લઈશ અને એને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. મિક્સીમાં લઈ એને ગ્રાઇન્ડ કરી અને સીવ કરવાનું છે. સો જે લોકો બનાવી રહ્યા છે એ પ્રોસેસ ચાલુ કરી દેશો. ઓલમોસ્ટ પાણી નાખવાની જરૂર નહીં પડે, પાણી છે જ. અગર તમારું ન પીસાય તો થોડું થોડું પાણી નાખીને પીસી લેશો અને પછી એને ગાળી લેશો. હવે આને હું ગ્રાઇન્ડ કરીને આવું છું. ત્યાં સુધીમાં ઓલમોસ્ટ આ બી સૂપ ને હવે પહેલા હું બંધ કરી દઉં છું. હમણાં આ સૂપ ને હું બંધ કરી દઉં છું. Thank you.
હવે આ સૂપને મેં ચન કરી અને ગાળી લીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ એની. હવે આ જ પેનની અંદર આપણે ડિરેક્ટલી આ બેઝને પોર કરશું. ઘટ્ટ વધારે લાગતું હોય તો તમે પાણીની કન્સિસ્ટન્સી એમાં એડજસ્ટ કરી શકો છો. અને બેઝિકલી આ આપણે જો હોલ મીલ ની રીતે ખાવું હોય તો આ સૂપ થોડાક તો પછી ઘટ્ટ જ રાખવાના. હવે હું ગેસ ચાલુ કરી દઈશ. ગેસ આપણે ચાલુ કરી દીધો છે અને હવે એમાં બાકીના બધા મસાલા આપણે નાખશું. સૂપની અંદર બાકીના બધા મસાલા નાખશું. જેમ કે પેલા આપણે નાખશું 1 ટીસ્પૂન જેટલું મિક્સ હર્બ, 1 ટીસ્પૂન જેટલું મિક્સ હર્બ, મરચા ભૂકી દે, રેડ ચીલી પાઉડર, 1 ટીસ્પૂન મિક્સ હર્બ, 1 ટીસ્પૂન કેપ્સિકો સોસ યા તો ટબેસ્કો સોસ, કેપ્સિકો યા તો ટબેસ્કો, 1 ટીસ્પૂન જેટલો કેપ્સિકો સોસ, ₹1.5 ટેબલ સ્પૂન આપણું નોર્મલ ટમાટર કેચઅપ, રીચ નો જૈન આવે છે, મેગી નો રીચ નો જૈન આવે છે, 1.5 ટેબલ સ્પૂન જેટલું ટમાટર કેચઅપ, 1 ટીસ્પૂન જેટલી સ્મોક પેપ્રિકા. અગર તમારી પાસે સ્મોક પેપ્રિકા નથી તો તમે નોર્મલ રેડ ચીલી પાવડર યુઝ કરી શકો છો. સ્મોક પેપ્રિકા થોડું તીખું હોય છે એટલે હું અત્યારે નાખું છું 1/2 ટીએસ સ્મોક પેપ્રિકા અને 1/2 ટીએસ જેટલું રેડ ચીલી પાવડર. 1/2 ટીએસ મેં નાખ્યું છે સ્મોક પેપ્રિકા અને 1/2 ટીએસ રેડ ચીલી પાવડર. ત્યારબાદ એમાં નાખશું 1/4 ટીએસ જેટલો મરી પાવડર, 1/4 ટીએસ જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન ટાકો મસાલા, 1 ટીસ્પૂન ટાકો મસાલા, 1 ટીસ્પૂન અગેન સ્પાઇસી એટલે તમે ઓછું નાખી શકો છો. એન્ડ સોલ્ટ 1/4 ટીએસ સોલ્ટ. પછી આપણે ટેસ્ટ કરીને એને એડજસ્ટ કરશું. હવે આ બધી વસ્તુ નાખીને આપણે એને હલાવી દેશું. પહેલા પ્રોપરલી એને હલાવી દેશું. અત્યારે આપણે પેલા બધું બનાવી લઈએ અને એસેમ્બલ આપણે એકદમ લાસ્ટમાં કરશું. ચારે ચાર સૂપ નું એસેમ્બલિંગ પાર્ટ લાસ્ટમાં કરશું. ખાલી ધ્યાન રાખજો ચીલીના ગાંઠા થઈ ગયા હોય તો એને તોડી નાખશો. ચીલી અને ટાકો મસાલાના ગાંઠા પડી ગયા હોય આમાં તો એને તોડી નાખશો. અને હવે આપણે એને 4 થી 5 મિનિટ માટે બોઈલ થવા મૂકશો. 4 થી 5 મિનિટ માટે આપણે એને બોઈલ થવા દેશું. હવે એ બોઈલ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે બાર્લી બનાવવા માટે મેં કીધું તું બધાને, પલ બાર્લી કરીને રેડી જ આવે છે. મેડિકલમાં પલ બાર્લીના પેકેટ મળે છે એને મેં આ રીતે બોઈલ કરી નોર્મલ વોટરમાં જ બોઈલ કરી દેવાની છે. તો એને આપણે આજે સોતે કર્યા છે વેજીટેબલ, જે હેલ્ધી હાર્ટ સૂપ માટેના વેજીટેબલ્સ છે
એમાં હું આ બાર્લી ને મિક્સ કરી દઈશ. એમાં આ બાર્લી ને આપણે મિક્સ કરી દેશું. અગર તમને બાર્લી અવેલેબલ ના હોય તો તમે ખુસખુસ યા તો કિનોવા અથવા તો આપણા ઘઉંના ફાડા કોઈ પણ વસ્તુ લઈ શકો છો, બટ બાર્લી ઇઝ ધ બેસ્ટ ફોર સૂપ અને એનો તમને ટેસ્ટ પણ વધારે સારો લાગશે. હવે આપણે પહેલા પાછું અગેન થ્રેડ નૂડલ્સ પર આવું છું, જેનો આપણો આ બેઝ રેડી છે. બેઝ આપણું રેડી છે, જેની માટેના વેજીટેબલ્સ બી રેડી છે અને એની માટે નૂડલ્સ બનાવી રાખ્યા છે. બોઇલ નૂડલ્સ જે પણ રેડી છે. હવે આ બધાનું એસેમ્બલ આપણે પછી કરશું, એટલે ફર્સ્ટ સૂપનું આપણું બધું જ રેડી થઈ ગયું છે, ખાલી એસેમ્બલ પાર્ટ બાકી છે. સેમ થિંગ સેકન્ડ સૂપનું બી બેઝ આપણો રેડી થઈ જવા આવ્યો છે અને વેજીસ બી એના રેડી છે, એનું આપણે એસેમ્બલ પાર્ટ પછી કરશું. આ બધા સૂપમાં પહેલેથી આ બંને સૂપમાં વેજીટેબલ પહેલેથી અંદર નથી નાખી દેવાના, જ્યારે આપણે ટેબલ પર સર્વ કરશું ત્યારે જ એમાં વેજીટેબલ નાખશું. હવે આ સૂપમાં બી હાર્ડ સૂપમાં બી તમે તમારા ટેસ્ટ મુજબ સોલ્ટ વગેરે ચેક કરી લેશો અને અગર તમને સુગરનો ટેસ્ટ જોતો હોય તો તમે આમાં 1 TS જેટલી સુગર એડ કરી શકો છો. હું એમાં થોડુંક સોલ્ટ એડ કરીશ, થોડુંક એમાં સોલ્ટ એડ કરીશ. અને જેને બી સુગરી પાર્ટ જોતો હોય એ લોકો 1 ટીસ્પૂન જેટલી સુગર એડ કરી શકે છે. આની બી હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં, બહુ થીક આપણે નથી કર્યું ને બહુ પતલું બી નથી. અગર હોલ મિલની રીતે તમે વાપરી રહ્યા છો તો બેઝિકલી થોડુંક થીક રાખજો સૂપ, જેટલી જેથી તમને પ્રોપર ફિલિંગ મળે. અને સેમ થિંગ બીજી વાર રિપીટ કરી કરું છું, આમાં તમે મગની દાળની બદલે રાજમા છે, ચોરા છે, મસૂરની દાળ છે, કોઈ પણ પલ્સ તમે યુઝ કરી શકો છો. એવરી ટાઈમ તમે અલગ અલગ પલ્સીસ નાખીને અલગ અલગ બનાવી શકો છો. બસ ઓલમોસ્ટ મારું આ રેડી થઈ જવા આવ્યું છે. હવે એકાદ મિનિટમાં હું એને સ્વિચ ઓફ કરીશ. આનો ટેસ્ટ તમને થોડો મેક્સિકન લાગશે અને આમાં આપણે ભોપલું નાખ્યું છે. નોર્મલી ઘણા લોકોને ભોપલું નથી ભાવતું, પણ તમને ખબર બી નહીં પડે કે આમાં આપણે ભોપલું એડ કર્યું છે અને હેલ્થ વાઇઝ ભોપલું ઇઝ ધ બેસ્ટ. હવે હું આનો ગેસ બંધ કરું છું ને અગેન આ સૂપને પણ હવે આપણે સાઈડ પર જવા દઈએ. ટેબલ જ ઉટી પાઈ અડાવવાને તો બે સૂપ આપણા અત્યારે રેડી થઈ ગયા છે. એસેમ્બલિંગ પાર્ટ આપણે પછી કરશું. હવે આપણે આવશું નેક્સ્ટ ઉપર. હવે આપણે આવશું બર્ન્ટ વેજી આલમંડ સૂપ ઉપર. બર્ન્ટ વેજી આલમંડ સૂપમાં પહેલા આપણે વેજીટેબલને મેરિનેટ કરી લે, એને ચાર ગ્રીલ કરશું. મેરિનેટ કરીને એને ચાર ગ્રીલ કરશું અને એક બાજુ એનો સ્ટોક તો આપણો રેડી છે, એને બોઇલ કરવા મૂકશું. તો આ બધા સૂપ હવે જશે સાઈડમાં. બરાબર ખોલે એમ બંને સૂપને મેં સાઈડમાં જવા દીધા છે, એના વેજીટેબલ્સ બી મેં સાઈડમાં રાખી દીધા છે. જેનું એસેમ્બલ પાર્ટ આપણે પછી કરશું. હવે આપણે આવીએ નેક્સ્ટ ઉપર, એટલે કે બર્ન્ટ વેજીટેબલ વાળું છે એના પર આપણે આવીએ.
જેની માટે આપણે બેઝ તૈયાર રાખવા મેં કીધું તો જસ્ટ એક્સપ્લેન કરું છું બે મિનિટ જેમાં આ જે આપણો સ્ટોક રેડી છે જેમાં છે દૂધી કેબેજ આલમંડ ટોમેટો સેલરી અને વોટર અને ટોમેટોને બદલે આમાં તમે ફ્લાવર બી લઈ શકો છો બીકોઝ ટોમેટ આ આખો વ્હાઈટ સૂપ બનશે ટમાટર નાખવાથી કલર થોડોક ચેન્જ થઈ જાય છે એટલે મેં એમાં ફ્લાવર એડ કર્યું છે પણ જે લોકો ફ્લાવર ન ખાતા હોય એ લોકો એમાં ટમાટર એડ કરે ફાઇન સો આ બધી વસ્તુ મિક્સ કરી અને કુકરમાં બે સીટી વગાડી દીધી છે પછી એને ઠંડુ કરી પીસી લીધું છે અને ગાળી લીધું છે તો હવે આપણે એને પહેલા એક બાજુ બોઇલ કરવા મૂકી દઈએ એની માટે આપણે એક કાંઈ બી પેન લેશું બનાવવા માટે એની માટે હું આ તપેલી લઈ રહી છું અને ડિરેક્ટલી આ જે બેઝ છે આપણે આ બધામાં તેલ ઘી બટર થી સેનાઈથી બી વઘાર નથી કરતા આપણે ખાલી જે વેજી સોતે કર્યા છે એમાં જ તેલ ઘી બટર યુઝ કર્યું છે હવે આ જે બેઝ છે એને હું ડિરેક્ટલી આમાં પોર કરી દઈશ સેમ થિંગ આમાં બી તમે કન્સિસ્ટન્સી તમારા મુજબ એડ કરી શકો છો તમને કેટલું ઘટ્ટ જોવે છે કેટલું પતલું જોવે છે બટ આ હોલમેડ સૂપ છે એટલે તમે આને થોડા ઘટ્ટ રાખો તો વધારે બેટર હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું આનો ગેસ ચાલુ કરી દીધો છે અને એની અંદર હવે આપણે મસાલા નાખવાના છે જે આપણે નાખશું 1/4 ટીએસ મરી પાવડર 1/4 ટીએસ મરી પાવડર હાફ લેમન હાફ જેટલું લેમન અને સોલ્ટ બસ સલોની દેડિયા મેં આમાં ખાલી મરી પાવડર નાખ્યું છે 1/4 ટીએસ મરી પાવડર અને હાફ લેમન અને હવે નાખી રહી છું 1/4 ટીએસ જેટલું સોલ્ટ દેટ્સ ઇટ આમાં બીજા કઈ જ મસાલા નથી કરવાના જે 15 બ્લાન્ચ આલમંડ લખેલી છે એ આપણે ગાર્નિશિંગ વખતે યુઝ કરશું એ આપણે ગાર્નિશિંગ વખતે યુઝ કરશું અગેન આ પણ એક એકદમ હેલ્ધી સૂપ છે એમાં ઓલરેડી આપણા વેજીટેબલ સાથે બદામ બધું જ આવી જાય છે થોડું હું વોટર નાખી અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરું છું ઓલમોસ્ટ અત્યારે મારી કન્સિસ્ટન્સી આવી છે પછી તમે તમારા મુજબ રાખી શકો છો હવે આને આપણે ઓલમોસ્ટ બધું બોઇલ થયેલું છે એટલે ખાલી 3 થી 4 મિનિટ માટે હું એને કુક કરીશ 3 થી 4 મિનિટ માટે હું એને કુક કરીશ હવે આ કુક થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે એક મોટું બાઉલ લેશું જેની અંદર આપણે એના જે વેજીટેબલ છે એને મેરિનેટ કરવાના છે અને આલમંડ સૂપમાં તમે તમારા ટેસ્ટ મુજબ સોલ્ટ ચેક કરી લેશો એમાં ખાલી આપણે મીઠું મરી અને સોલ્ટ નાખ્યા છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તમે એમને એમ બી આ સૂપ મીઠું મરી સોલ્ટ નાખી લેમન અને જસ્ટ કોરિયન્ડર સ્પ્રિંકલ કરી એમને એમ પણ આ સૂપ તમે લઈ શકો છો હવે આની અંદર આપણે લેશું બધા મોટા ચોપ કરેલા વેજીસ જેમાં મેં લીધા છે એકદમ લાઇટ પારબોઇલ કરેલા ફ્લાવર અગર તમે ફ્લાવર નથી ખાતા તો તમે એને બદલે બ્રોકલી પણ લઈ શકો છો પછી છે આ રો બનાના અને આ છે બેબીકોર્ન જે બધાને મોટું મોટું ચોપ કર્યું છે
અને બીજી એની સાથે છે રો વેજીટેબલ્સ, જેમાં છે ઝુકીની અને બેલ પેપર્સ. એને પણ મેં મોટા મોટા પીસીસમાં કટ કર્યા છે. હવે આ બધામાં આપણે મસાલા કરવાના છે. આ બધામાં આપણે મસાલા કરશું, જેમાં હું નાખીશ પહેલા 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલા. અગર તમારી પાસે કિચન કિંગ મસાલા નથી, આ બાદશાહનો જૈન કિચન કિંગ મસાલા આવે છે. અગર તમારી પાસે કિચન કિંગ નથી તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. એવરેસ્ટ નો આવે છે એ નોન જૈન હોય છે. આ બાદશાહમાં પર્ટિક્યુલર ઉપર જૈન લખેલું જ હોય છે. જે લોકો પ્યોર જૈન છે એની માટે વાત કરું છું. એમાં આપણે નાખશું 1 ટીસ્પૂન જેટલું. મારા વેજીટેબલ્સ થોડાક વધારે છે એટલે હું અકોર્ડિંગ ટુ ઈ રીતે થોડાક મસાલા કરીશ. ત્યારબાદ એમાં એડ કરશું આપણે માર્જોરમ યા તો ઓરિગેનો. માર્જોરમ અત્યારે મારી પાસે નથી, તો હું નાખી રહી છું ઓરિગેનો. ત્યારબાદ મસ્ટર્ડ સોસ. ઓકે, ટાટા સંપન્ન. ઓકે, ત્યારબાદ એમાં નાખશું આપણે 1 ટેબલ સ્પૂન જેટલું મસ્ટર્ડ સોસ. અગર તમારી પાસે મસ્ટર્ડ સોસ નથી તો તમે રાઈને, આપણી જે બ્લેક રાઈ હોય કુકિંગની, એનો પાવડર કરીને પણ નાખી શકો છો. મસ્ટર્ડ સોસ બાદ નાખશું આપણે કેપ્સિકો. 1 ટીસ્પૂન જેટલું કેપ્સિકો એડ કરીશ. કેપ્સિકો યા તો ટબેસ્કો. 1 ટીસ્પૂન કેપ્સિકો યા તો ટબેસ્કો. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન બાલ્સામિક. 1 ટેબલ સ્પૂન જેટલું બાલ્સામિક. જેની પાસે બાલ્સામિક નથી એ લોકો સ્કીપ કરે, નોર્મલ વિનેગર એડ નહીં કરે. એની બદલે થોડુંક લેમન એડ કરી દેશો. હાફ જેટલું લેમન એડ કરશો. બાલ્સામિક, પછી જિંજર ચીલી પેસ્ટ, એટલે કે મારી છે આ સૂંઠ પાવડરની પેસ્ટ. સૂંઠ પાવડરની પેસ્ટ અને ચીલી, અને સાથે હું એડ કરીશ ચીલી. અને લાસ્ટમાં એડ કરશું 1 ટેબલ સ્પૂન જેટલી સેલરી. 1 ટેબલ સ્પૂન જેટલી સેલરી એન્ડ સોલ્ટ. સેલરી એન્ડ સોલ્ટ. હવે આ બધી વસ્તુને આપણે પ્રોપરલી હલાવી દેવાનું છે. અને સાથે સાથે તમારા આ સૂપને બી ચેક કરજો. આ સૂપને પણ જરાક ચેક કરજો. ઓલમોસ્ટ આ સૂપ થઈ ગયું છે, કારણ કે આપણે વધારે પડતું એને કુક નથી કરવાનું ગેસ પર. કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં, આ તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હવે હું સૂપનો ગેસ બંધ કરીશ. સૂપનો ગેસ હું બંધ કરી રહી છું. લિટલ બિટ હજી સોલ્ટ નાખું છું. અને હવે એને બંધ કરી અને આપણે સાઈડમાં જવા દઈશું. અગેન આને પણ હું બંધ કરી અને સાઈડમાં જવા દઈશ. હવે આપણે આ જે બધું મિક્સિંગ કર્યું છે, બધા મસાલા નાખ્યા છે, એને હાથેથી મિક્સ કરી લઈએ. એટલે બધા વેજીટેબલ ઉપર આ મસાલા આવી જવા જોવે.
જે પણ મસાલા છે એ બધા જ વેજીસ પર આવી જવા જોઈએ. મિક્સ કર્યા બાદ આપણે એને ચાર ગ્રીલ કરશું. અગર તમારે ચાર ગ્રીલ ન કરવું હોય ડિરેક્ટલી ગેસ ઉપર, તો તમે એને પેનમાં થોડું ઘી સોરી બટર યા તો ઓઇલ લઈ અને એને રોસ્ટ પણ કરી શકો છો. પેનમાં લઈ અને રોસ્ટ પણ કરી શકો છો, બટ ચાર ગ્રીલનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે એકવાર એવી રીતે બનાવવાની ટ્રાય કરશો. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. આ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે હું એને સ્ક્યુઅરમાં નાખીશ. બી કેરફુલ, વાગી ન જાય એનું ખાસ ધ્યાન રાખશો. બધા જ વેજીટેબલ ને આપણે સ્ક્યુઅરમાં નાખશું વારાફરતી, એક 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 વેજીટેબલ. બધા વેજીટેબલ ને એક એક કરીને આપણે આમાં નાખશું. ઇવન ઓવનમાં બી સ્ક્યુઅર આવે છે નાના નાના, તમે એ પણ વાપરી શકો છો. અને સ્પેશિયલી આવા એમેઝોન પર અલગથી બી મળે છે. તો અગર તમે ચાર ગ્રીલ યા તો આવી રીતે કોઈ પણ વસ્તુઓ ચાર ગ્રીલ વધારે કરતા હો તો આ વસાવી લેવાના. યસ, પનીર બી લઈ શકો છો આમાં તમે, પણ થોડું હાર્ડ વાળું પનીર લેજો. છોટે પેટા બેબી કોર્ન હશે. વારાફરતી અલગ અલગ તમે કોઈ પણ વેજીટેબલ્સ આમાં લઈ શકો છો. સો અત્યારે હું આટલા વેજીટેબલ ને ગ્રીલ કરી રહી છું, બાકીનાને હું પછી કરીશ. એની માટે આપણે ગેસ ચાલુ કરશું. અને ડિરેક્ટલી એના ઉપર હું એને ખુશ ઓડાજો, જરા કાચ બંધ કરેલા છે, કાચ છે. ડિરેક્ટલી આપણે આના પર રોસ્ટ કરશું. અને ઇવન તમે ઓવનમાં બી ગ્રીલ કરવા મૂકી શકો છો, ઓવનમાં બી ગ્રીલ કરવા માટે મૂકી શકો છો. તમને જેટલી બર્ન્ટ ઇફેક્ટ આમાં ગમે એ રીતે તમે બર્ન્ટ કરી શકો છો. ડિરેક્ટલી બર્ન્ટ કરેલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અગર તમે લોકો આવી રીતે યુઝ ન કરતા હો તો પેનમાં બટર યા તો ઘી નાખી અને પછી એમાં પેન રોસ્ટ પણ કરી શકો છો. હા, વિડિયો બધાને ક્લિયર છે ને? યા તો બી ચાલે, થોડી વાર સાઈડમાં રાખશો તો બી ચાલશે. યસ, પણ વધારે નહીં રાખતા, કારણ કે પાછું વેજીટેબલ બહુ સોગી ના થઈ જવું જોવે એમાં. હાર્ડલી 10 to 15 મિનિટ્સ, નોટ મોર ધેન ધેટ.
હા, હેતલ વખારિયા તમારે ત્યાં ચેક કરજો, બીકોઝ બીજા બધાને વિડીયો ક્લિયર આવી રહ્યો છે. આમાં તમે તમારા મુજબ જેટલી બર્ન્ટ ઇફેક્ટ આપવી હોય એ રીતે આપી શકો છો. અને આવી રીતે બર્ન્ટ કરેલા વેજીટેબલ તમને ભાવતા હોય તો જરૂરી નથી કે આ જ સૂપમાં તમે આવી રીતે કરો, તમે કોઈ પણ સૂપમાં આવી રીતે બર્ન્ટ કરી અને એને વાપરી શકો છો. અને અગર તમને આ રીતે મેથડ નથી ગમતી કે નથી ભાવતી તો તમે નોર્મલી સૌતે કરી અને એને યુઝ કરી શકો છો. ધીસ ઇઝ ઓલ અપ ટુ યુ કે તમારે કઈ વસ્તુ કેવી રીતે વાપરવી છે. અને વેજીટેબલમાં બી કોઈ ઓલું નથી, તમે કોઈ પણ વેજીટેબલ્સ આમાં લઈ શકો છો. તમે આમાં ટોફુ, પનીર, જે લોકો મશરૂમ ખાતા હોય એ બધી જ વસ્તુ આમાં યુઝ થઈ શકે છે. લાઇટ પણ તમે આને બર્ન્ટ કરી શકો છો અને મેં થોડુંક ડાર્ક કર્યું છે, તમને જે રીતે ગમે એ રીતે તમે એને કરી શકો છો. બસ આ સ્ટેજ સુધી હું એને બંધ કરીશ અને હવે એને પણ અત્યારે હું સાઈડમાં મૂકી દઈશ. એને પણ આપણે અત્યારે સાઈડમાં મૂકશું અને જે ફોર્થ વાળું સૂપ છે આપણે એની તૈયારી કરીએ. આ વસ્તુ સાઈડમાં જશે. અને હવે નેક્સ્ટ સૂપની તૈયારી કરીએ. જરા પાણી નથી કાઢી દેના, ટીપા ટીપા ના કહીએ. હવે આપણે આવશું સ્પ્રિંગ વેજીટેબલ સૂપ, જે કોકોનટ મિલ્ક વાળું છે. આમાં આપણે અલગથી વેજીટેબલ ને સોતે નથી કરવાનું, ડિરેક્ટલી બધું વન બાઉલ જ છે. સો પહેલા આપણે એનું મિક્સચર બનાવી લેશું. પહેલા આપણે એનું એક મિક્સચર બનાવશું જેમાં આપણે જેની પાસે કોકોનટ મિલ્ક છે એ લોકો ડિરેક્ટલી કોકોનટ મિલ્ક લેશે, અને જેની પાસે કોકોનટ મિલ્ક નથી એ લોકો કોકોનટ મિલ્ક પાવડર લેશે. હું અત્યારે કોકોનટ મિલ્ક પાવડર લઈ રહી છું. 3 to 4 ટેબલ સ્પૂન જેટલું કોકોનટ મિલ્ક પાવડર, 3 to 4 ટેબલ સ્પૂન જેટલું કોકોનટ મિલ્ક પાવડર, જેની અંદર આપણે એડ કરશું વોટર. જેની અંદર હું એડ કરીશ વોટર. ખુશી ભરે બની છે એનોડા હેન્ડ કિસ કરું. અને 2 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લાવર, 2 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લાવર, ફોન મે જાય ચાકા રાખો તો ને ઓડા. કોકોનટ મિલ્ક સેમ 4 કપ જેટલું. હવે એને પ્રોપરલી હું મિક્સ કરી દઈશ. હેન્ડ વિસ્કરથી એને પ્રોપરલી આ ત્રણેય વસ્તુને મિક્સ કરી દો. હવે આપણે આની માટે બી એક તપેલું લેશું.
आने बनावा माटे एक आपणे तपेलू लेशो, जेमा हवे आपणे लेशो बटर। तमे ऑइल मां पण बनावी शको छो। कॉर्नफ्लावर 2 टेबलस्पून कॉर्नफ्लावर अने वॉटर, 3 वस्तु मैं मिक्स करी, कोकोनट मिल्क पाउडर, कॉर्नफ्लावर अने वॉटर। અને જે લોકો કોકોનટ મિલ્ક લઈ રહ્યા છે એ લોકો ખાલી થોડું કોર્નફ્લાવર નાખશે। હવે હું પેનમાં લઈશ બટર, 1 ટેબલસ્પૂન જેટલું બટર। તમે અહીંયા ઓઇલ પણ લઈ શકો છો, ખાલી ઘી નહીં લેતા। ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરશું। મેં 1 ટેબલસ્પૂન બટર લીધું છે અને સાથે થોડુંક ઓઇલ લઈશ જેથી બટર બળી ના જાય। થોડુંક મેં ઓઇલ લીધું છે, 1/2 ટીસ્પૂન જેટલું। હવે એ ગરમ થશે એટલે એમાં આપણે એડ કરશું સૂંઠ પાવડર ની અને ચીલી પેસ્ટ, અને ત્યારબાદ સેલરી અને બેઝિલ। સૂંઠ પાવડર અને ચીલી ની પેસ્ટ અને ત્યારબાદ બેઝિલ એન્ડ સેલરી। બટર મેલ્ટ થઈ ગયું છે, હવે હું એમાં નાખીશ સોલ્ટ પાવડર ની પેસ્ટ અને ચીલી પેસ્ટ એન્ડ એને પહેલા સોતે કરશું। પહેલા આપણે એને સોતે કરશું અને જેવી સૂંઠ પાવડર ની સુગંધ આવવા માંડશે એટલે એમાં હું એડ કરીશ બેઝિલ અને સેલરી। સૂંઠ પાવડર ની સુગંધ આવશે એટલે હું એડ કરીશ બેઝિલ એન્ડ સેલરી। સૂંઠ પાવડર ની સુગંધ આવવા માંડી છે, ગેસ ની ફ્લેમ મેં સ્લો રાખી છે। આ હું નાખી રહી છું સેલરી, અને હવે હું એમાં એડ કરીશ ચોપ કરેલી બેઝિલ। બેઝિલ એટ અ ટાઈમ જ ચોપ કરવાની, પહેલેથી ચોપ કરીને નહીં રાખતા। હવે એ બંનેને આપણે સ્લો ગેસ પર સોતે કરશું, સુગંધ આવે ત્યાં સુધી એને સોતે કરવાની છે। એની સરસ મજાની સુગંધ આવશે એટલે આપણે એમાં એના જે વેજીટેબલ્સ છે એ એડ કરશું, એટલે કે ફ્રેન્ચ બીન્સ અને સ્વીટકોર્ન ને બોઇલ કરવાના હતા, અને બાકી બધું રો લીધું છે, જેમ કે બેલ પેપર, ઝુકીની, એ બધું મેં રો લીધું છે। બેઝિલ અને સેલરી ની સુગંધ આવવા માંડશે એટલે હું એમાં વેજીટેબલ એડ કરી। યલો બાઉલ માં સુગંધ આવવા માંડી છે, હવે હું બધા વેજીસ એમાં એડ કરી દઈશ। વેજીસ મેં એડ કરી દીધા છે, હવે ગેસ ની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દઈશું। ફાસ્ટ ગેસ ઉપર એને 2 મિનિટ માટે સોતે કરશું। ફાસ્ટ ગેસ પર એને 2 મિનિટ માટે સોતે કરશું। સ્વીટકોર્ન નાખી રહી છું, ફાસ્ટ ગેસ ઉપર એને 2 મિનિટ માટે સોતે કરશું। આમાં બી સેમ થિંગ, તમે કોઈ બી વેજીટેબલ લઈ શકો છો, બ્રોકલી છે, બેબી કોર્ન છે, જે પણ નથી નાખી એના સિવાયની તમારે જે પણ નાખવી હોય તમે નાખી શકો છો। 2 મિનિટ સુધી એને સોતે કરી અને આપણે જે આ કોકોનટ વાળું મિક્સચર બનાવ્યું છે એને હવે હું આમાં પોર કરીશ। કોકોનટ વાળું મિક્સચર આપણે એમાં એડ કરશું,
આપણા ચારેય સૂપના ચારેય બેઝ અલગ અલગ છે. ખાલી તમે બેઝ અલગ અલગ બનાવી અને વેજીટેબલ કોઈ બી કોઈ બી સૂપમાં કોઈ પણ વેજીસ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. તમને બર્ન્ટ ઇફેક્ટ ભાવતી હોય, તમને ગ્રીલ ભાવતું હોય, જે પણ વેજીટેબલ ભાવતું હોય એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. હવે આમાં આપણે બાકીના મસાલા નાખશું, જેમ કે મિક્સ હર્બ્સ. હું એડ કરીશ હવે મિક્સ હર્બ્સ, 1 ટીસ્પૂન જેટલું મિક્સ હર્બ્સ. અને અગર કોઈની પાસે કફીર લીવ્સ હોય તો આમાં બી કફીર લીવ્સ નાખશો, તેની ફ્લેવર સરસ આવશે. આમાં હું અત્યારે કફીર લીવ્સ નાખી રહી છું, જે ખીચડી દેશું. અને સાથે 1/4 ટીએસ મરી પાવડર, 1/4 ટીએસ મરી પાવડર. અને સોલ્ટ હું એકદમ ઉતારીને પછી નાખીશ, એટલે કે ગેસ બંધ કરીને નાખીશ. ક્યારેક બટ મારું આ પાવડર વાળું છે એટલે મને પ્રોબ્લેમ નહીં આવે, પણ જે લોકો કોકોનટ મિલ્ક વાપર્યું હશે, ક્યારેક ક્યારેક સોલ્ટ નાખ્યા પછી એના દાણા દાણા થવાની શક્યતા હોય છે. એટલે બેટર છે કે તમે કોકોનટ નું કઈ બનાવતા હો તો ગેસ બંધ કરીને પછી સોલ્ટ એડ કરજો. હવે એને આપણે 3 થી 4 મિનિટ માટે બોઇલ કરવાનું છે. ત્યાં સુધીમાં આપણે એક ગાર્નિશિંગ માટે ચીલી ઓઇલ બનાવવાનું છે, જે બનાવી લઈએ. અને આપણે આ ગેસ પર બોઇલ થવા દઈએ અને બાજુના ગેસ પર આપણે એક ચીલી ઓઇલ બનાવવાનું છે, એની તૈયારી કરીએ. જેની માટે ચીલી ઓઇલ ઇઝ નોટ કમ્પલસરી, જેને બનાવવો એ જ બનાવે, પણ તમે સૂપમાં ઉપર એનાથી થોડું ગાર્નિશિંગ કરશો તો તમારા સૂપમાં એનું એક ફ્લેવર આવશે. જેની માટે આપણને ખાલી જોશે ઓઇલ અને રેડ ચીલી પાવડર. હવે એકદમ નાની સી તપેલી લીધી છે મેં, જેમાં હું અને આ ચીલી ઓઇલને તમે સ્ટોર બી કરી શકો છો. તમે કોઈ પણ સેલેડ બનાવો એમાં પણ તમે ઉપર આને થોડુંક ડ્રીઝલ કરીને યુઝ કરી શકો છો, એનો ફ્લેવર એક સરસ મજાનો આવે છે. અગર તમારે આજ પૂરતું જ બનાવવું હોય તો હાર્ડલી 3 કે 4 ટેબલ સ્પૂન જ લો અને એટલું જ ઓઇલ બનાવો. અને વધારે લેવું હોય તો તમે 1/4 કપ યા તો 1/2 કપ જેટલું ઓઇલ લઈ અને એવી રીતે પણ બનાવી શકો છો. હું અત્યારે 1/4 કપ નું બનાવી રહી છું, જેનો માટે હવે આપણે ગેસ ચાલુ કરશું. પહેલા તમે જોઈ લો, હમણાં બનાવવાનું સ્ટાર્ટ નહીં કરતા. સ્લો ગેસ ઉપર હું ઓઇલને ગરમ થવા દઈશ, બટ ગરમ એટલે જસ્ટ ખાલી મારે વોર્મ કરવાનું છે. જસ્ટ ખાલી વોર્મ કરી અને હું કાઢી લઈશ, વોર્મ કરી અને ગેસ બંધ કરીશ અને એની અંદર ચીલી પાવડર નાખીશ. પછી આ ચીલી પાવડરને નોર્મલી 3 થી 4 કલાક એની અંદર રેવા દેવાની હોય છે અને પછી એને ગાળી લેવાનું હોય છે. એટલે જે લોકો બનાવી રહ્યા છે એને હમણાં ન વાપરવાના હોય તો એ લોકો ગાળવાની પ્રોસેસ હમણાં નહીં કરતા, ગાળવાની પ્રોસેસ પછી કરજો, એટલે ચીલીની પ્રોપર એમાં ફ્લેવર આવી જાય. મારી પાસે અત્યારે 2 ચીલી છે, સ્મોક પેપ્રિકા છે, એટલે હું થોડીક સ્મોક પેપ્રિકા નાખીશ અને થોડુંક રેડ ચીલી પાવડર નાખીશ. બસ તેલ મારું ગરમ થઈ ગયું છે, હું વધારે ગરમ થવા નથી દેવાનું, નહીતર તમારી ચીલી બળી જશે. ગેસ મેં બંધ કરી દીધો છે, એની અંદર હું નાખીશ થોડીક સ્મોક પેપ્રિકા અને થોડુંક નાખીશ હું રેડ ચીલી પાવડર. અને એને હલાવી અને પછી એમને એમ 3 થી 4 કલાક એમાં રેવા દેવાનું છે. અને પછી એને ગાળીને તમે એક કાચની બોટલમાં ભરી અને એને સ્ટોર કરી શકો છો. ઇવન આપણે દાલ ફ્રાય બનાવીએ, દાલ તડકા બનાવીએ, તો એમાં બી તમે આ વસ્તુ ઉપર સ્પ્રિંકલ કરી શકો છો, તો તમારી દાળમાં એક સરસ મજાનો ફ્લેવર આવશે. ઓલમોસ્ટ આ સૂપ પણ, આપણું વ્હાઈટ સૂપ પણ થઈ જવા આવ્યું છે. ખુશી એમ થાય, કન્સિસ્ટન્સી તમે તમારા મુજબ રાખી શકો છો, થીક થીન જે રીતે તમારે રાખવી હોય
અને સોલ્ટ નાખ્યા પછી જ તમે એને ટેસ્ટ કરી શકશો. પણ બધા મસાલાનો સરસ મજાનો એમાં ટેસ્ટ ચડે છે. મિક્સ હર્બ્સ નાખ્યું છે, કફીર લીવ્સ નાખ્યા છે મેં, ઇવન આપણે બેઝિલ સેલરી નાખીએ છીએ, એ બધાનો સરસ ફ્લેવર મળે છે. અને સેકન્ડ થિંગ, સેમ સૂપમાં અગર તમે સ્પ્રાઉટ ખાતા હો તો તમે સ્પ્રાઉટ્સ નાખી શકો છો, ફણગાવેલા મગ, મઠ, ચણા એ પણ નાખી શકો છો. અને અગર જે લોકો સ્પ્રાઉટ નથી ખાતા, એ લોકો બોઇલ કરેલા, એટલે કે બહુ બોઇલ નહીં, જસ્ટ પાર બોઇલ કરેલા મગ, મઠ, ચણા એ બધા જ પલ્સીસ આમાં નાખી શકો છો, તો એનો ટેસ્ટ બી સરસ આવશે અને તમારું એકદમ હેલ્ધી ફિલિંગ વાળું સૂપ રેડી થશે. અને તો વધુ જ નાની થશે. હવે ઓઇલ બી રેડી છે, પણ હું એને લાસ્ટ મોમેન્ટ પર જ ગાળીશ, એટલે એટલી વાર એનો ફ્લેવર આવે. હવે આપણે આ હજી સૂપ ને વાર છે, થોડુંક થીક થવા દેવું છે મારે. આ બોઇલ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે બાકીના સૂપ નું અરેન્જમેન્ટ સ્ટાર્ટ કરીએ. હડા તને ચાલ. આપણે સૌથી પહેલા કરશું થાઈ ક્રન્ચી નૂડલ્સ નું ઓર્ડર રાખેલા ને, જેની માટે એના વેજીસ છે. આ એના નૂડલ્સ છે, સોરી, સાથે આપણને જોશે પીનટ, એટલે કે શેકેલી સિંગ, અને ચીલી ઓઇલ. સો સૌથી ફર્સ્ટ હું એક સાઈડ આ નૂડલ્સ ગોઠવીશ. તમારે ક્વોન્ટિટી જેટલી ભાવતી હોય, જે રીતે નાખવી હોય એ રીતે નાખી શકો છો, વધારે ઓછું. અગર તમને વેજીસ વધારે ભાવતા હોય તો તમે વેજીસ નાખી શકો છો વધારે. ત્યારબાદ એક સાઈડ આપણે નાખશું વેજીસ, ત્યારબાદ એના પર થોડાક સા હું આ સ્પ્રિન્કલ કરીશ પીનટ. ધીસ ઓલ અપ ટુ યુ કે તમારે ક્રંચ કેટલો આપવો છે, એ રીતે તમે ક્રન્ચી આઈટમ એડ કરી શકો છો. અને એના પર હવે હું પોર કરીશ સૂપ. કફીર લીવ્સ કાઢી લેશો. સો આ અને હવે હું ચીલી ઓઇલ ને પણ ગાળી લઉં છું. તમે લોકો પછી લેવાના હો તો એને હમણાં ઉતાવળ નહીં કરતા. એકચ્યુઅલી પેલા હું મોર્નિંગમાં બનાવી રાખવાનું કહેવાની હતી, પણ મેં કીધું કે બતાડું, અગર તમારું ઓઇલ વધારે ગરમ થઈ જશે તો આખું આ ફ્લેવર એનું બળી જશે, એટલે અત્યારે મેં ક્લાસમાં બનાવડાવ્યું છે. હવે આવી રીતે કરી પાછું અગેન હું ખાલી ગાર્નિશિંગ માટે થોડીક સી અહીંયા નૂડલ્સ મૂકીશ, થોડાક સા અહીંયા પીનટ રાખી, અને એની ઉપર થોડુંક હું ચીલી ડ્રિઝલ કરીશ. ચીલી ઓઇલ ને આપણે ડ્રિઝલ કરશું અને લિટલ બીટ એના પર કોરિયન્ડર સ્પ્રેડ કરીશ.
सो आ આપણો રેડી છે નૂડલ્સ વેજી સૂપ. તો એને આપણે સાઈડમાં રાખીએ. હવે આપણે આવીએ નેક્સ્ટ ઉપર, હેલ્ધી હાર્ટ સૂપ. હવે આપણે એમાં લેશું, નીચે આપણે બધા વેજીટેબલ પાવર કરશું, સોરી એટલે કે વેજીટેબલ રાખશું. નીચે હું રાખીશ વેજીટેબલ્સ અને એની ઉપર આપણે આ સોસ ને નાખશું, સોરી સૂપ. અને ઉપર હું નાખીશ આ સૂપ. અગર તમે પારમેશિયન ચીઝ ખાતા હો તો તમે પારમેશિયન આના પર સ્પ્રિંકલ કરી શકો છો. પારમેશિયન ક્રાફ્ટ કંપનીનું પ્યોર વેજ આવે છે, એટલે તમે એ યુઝ કરી શકો છો. અત્યારે હું એના પર નોર્મલ ચીઝ સ્પ્રેડ કરી રહી છું અને ધીસ ઇઝ ટોટલી ઓપ્શનલ. અગર તમારે હેલ્ધી ની રીતે ન નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને સાથે તમારે થોડું ક્રીમ નાખવું હોય તો તમે એમાં ક્રીમ પણ ડ્રીઝલ કરી શકો છો. તો આ આપણે નાખ્યું અને એની સાથે આપણે સર્વ કરશું. બ્રેડ ક્રમ્સ મેં બનાવી રાખ્યા, સોરી ક્રુટોન્સ ને બનાવી રાખ્યા છે, જેને આપણે ટૂથપીકમાં લઈ અને મેં નોર્મલ રોસ્ટ કરી લીધા છે. બટર નાખીને નોર્મલ બ્રેડ ને કટ કરી અને એને રોસ્ટ કરી લીધા છે. આ રીતે આપણે એને સર્વ કરશું. થોડુંક હું આમાં ઉપર ખાલી ચીલી ફ્લેક્સ, 1 મિનિટ. તો આ આપણો રેડી છે હાર્ટ શેપ. ત્યારબાદ હવે એકવાર ખાલી હું જરાક અહીંયા કોકોનટ વાળાને આપણે જોઈ લઈએ. એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. અત્યારે હવે હું ગેસ બંધ કરી દઉં છું અને એમાં સોલ્ટ નાખી રહી છું, જેમાં હું સોલ્ટ નાખી રહી છું 1/4 TS નાખી. પછી તમે તમારા ટેસ્ટ મુજબ ચેક કરશો. અને જેને સુગર નો ટચ જોવે આ સોસ, સોરી આ સૂપમાં 1 TS જેટલી સુગર નાખી શકે છે. હવે આપણે આવીએ નેક્સ્ટ ઉપર, જેમાં આપણે જે આ વેજીટેબલ્સ બનાવ્યા છે, આ વાળા જે વેજીટેબલ છે એને પહેલા હું નીકાળી દઈશ. હવે આની અંદર પહેલા હું લઈશ આપણું આ આલમંડ સૂપ.
હવે આ જે આપણે વેજીટેબલ્સ બનાવ્યા છે એને આપણે ટૂથપીકમાં ભરાવશું. તો આ રીતે એક સાઈડ આપણે આમ રાખશું, બીજી સાઈડ પર. આમાં બી સેમ થિંગ, તમે પરમિશન બી યુઝ કરી શકો છો ઓર અધરવાઇઝ નોર્મલ નોર્મલ ચીઝ બી નાખી શકો છો. એકદમ હલકું શું હું નાખી રહી છું, નોર્મલ ચીઝ. ત્યારબાદ એના પર આપણે નાખશું ચીલી ફ્લેક્સ. થેન્ક યુ કિનરી. સો યુ મેડ ઓનલી વન માલા, રાઈટ? આ મેં નાખ્યો છે રેડ ચીલી ફ્લેક્સ. અને ત્યારબાદ એનામાં નાખીશ આપણે બ્લાન્ચ કરેલી આલમંડ. એમાં આપણે નાખશું બ્લાન્ચ કરેલી આલમંડ. કરી આવે ટૂથપીક ના હોય તો વેજી સૂપ ની અંદર જ નાખી દો, અધરવાઇઝ અલગથી તમે એને સર્વ કરો બાઉલમાં. સો આ આપણું રેડી છે બન્ટ વેજી આલમંડ સૂપ. અને તમે સાથે સાથે એમાં પણ જે તમારા વેજીસ છે એક્સ્ટ્રા અલગથી સર્વ કરી શકો છો. ઓકે કિનરી, સો આ રીતે તમે આને પણ સાઈડમાં સર્વ કરી શકો છો. કો ક્લાસ ચાલુ છે પછી કરી. હા, આ રીતે 10 મિનિટમાં કરે છે. સો હવે આપણું જે લાસ્ટ વાળું છે, લાસ્ટ વાળું સૂપ, એનું આપણે એસેમ્બલ કરી લઈએ લાસ્ટ વાળા સૂપ ને. ઓકે, નહીં બોલી શકી હમણાં, નહીં બોલી શકી. હા કેતન, શું છે? આમાં એડ હવે આ આપણું લાસ્ટ સૂપ છે એનું ગાર્નિશિંગ કરી લઈએ, જેને હું એક બાઉલમાં કાઢી રહી છું. આમાં ઓલરેડી વેજીસ ને બધું જ આપણું સૂપ ની અંદર જ છે. અને પનીર હવે આપણે લાસ્ટમાં એમાં એડ કરશું. પનીર આપણે ઉપરથી એડ કરશું. પનીર તમે પહેલેથી અંદર નાખી દેશો તો બહુ ભૂક્કો થઈ જશે, એટલે પોસિબલ હોય તો એને ઉપરથી જ એડ કરશો. આ રીતે નીતા, તમારું મ્યુટ કરજો. આ રીતે પનીર નાખી દેશો અને જસ્ટ ડેકોરેશન માટે હું થોડીક એમાં પર્પલ કેબેજ સ્પ્રિંકલ કરી રહી છું. જસ્ટ વન સાઈડ પર્પલ કેબેજ સ્પ્રિંકલ કરી રહી છું. ઇટ્સ ટોટલી ઓપ્શનલ.
અને થોડુંક આપણે ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરશું. સો આ આપણા રેડી છે ચારે ચાર સૂપ. તમને પ્રોપરલી ફોટોગ્રાફી કરી અને પછી હું ગ્રુપ પર મોકલાવીશ. હમણાં જસ્ટ તમે અહીંયા મૂકું છું એમાં જોઈ લેશો. હા અહીંયાથી સરખો ગોઠવી દઈએ. સો ધીસ આનો છે હેલ્ધી સૂપ, હેલ્ધી હાર્ટ. આ તમારું બર્ન્ટ વેજી સૂપ. This is your noodles, veggie crunch soup. And this is spring soup. So, અહીંયા આપણો આજનો ક્લાસ ફિનિશ થાય છે. અને નવા સ્ટુડન્ટોને ઓલમોસ્ટ નવામાંથી તો કોઈએ બનાવ્યું જ નથી, પણ જેને બી બનાવ્યું છે એ લોકો પોતાના ફોટોગ્રાફ શેર કરજો. અને જેને બી કઈ પ્રોબ્લેમ હોય મને વોટ્સઅપ પર ક્વેશ્ચન મૂકજો. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, અત્યારે હું વિડીયો અપલોડ કરીશ 8 વાગે, કારણ કે હમણાં હું અત્યારે ડાઉનલોડ કરવા મૂકીશ અને અપલોડ થતા એટલે ટોટલ 2 કલાક મને લાગશે. એટલે હું ગ્રુપ ઉપર, આપણું જે વોટ્સઅપનું ગ્રુપ પર ફેસબુકની લિંક મોકલાવીશ. એટલે તમે લોકો પ્લીઝ રાતના 9 વાગ્યા સુધીમાં ગ્રુપમાં જોઈન થઈ જજો. કે ક્યારેક ઘણી વાર 11 વાગે કોઈ 12 વાગે જોઈન થાય છે ને પછી હું રાતના મોબાઈલ જોતી નથી તો પછી એક્સેપ્ટ નથી થઈ શકતું. સો હું જેવો મેસેજ નાખું તમે લોકો લિંક જોઈન કરજો તો હું બધાને એક્સેપ્ટ કરી લઈશ. અને કાલે બપોરના 12 વાગ્યા સુધી તમને આ વિડીયો જોવા મળશે. 12 વાગે વિડીયો ડિલીટ થઈ જશે, એટલે પછી કોઈ બી મને રિક્વેસ્ટ નહીં કરતા કે અમારે વિડીયો જોવો છે, પ્લીઝ તમે થોડી વાર માટે રેવા દો. રાતના 8 વાગ્યાથી કાલે બપોરના 12 વાગ્યા સુધીમાં તમે વિડીયો પાછો જોઈ શકો છો. અને હું આશા રાખું છું કે તમે આગળ કોઈને બી આ ફોરવર્ડ નહીં કરો કે સ્પ્રેડ નહીં કરો. ઓકે, સો અહીંયા આજનો ક્લાસ કમ્પ્લીટ થાય છે. ઓકે, બાય, થેન્ક યુ.